મુંબઈની અદિતિ રેસ્ટોરન્ટમાં જે પ્રકારે 2G સમોસાને લઈને વિવાદ સર્જાયો અને ત્યારબાદ કોંગ્રેસ દ્વારા જે પ્રકારે ગુંડાગર્દી કરવામાં આવી તેને લઈને દેશભરના રેસ્ટોરન્ટ માલિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હોટલ અદિતિના સમર્થનમાં ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન દ્વારા 2G સમોસા અને કોલગેટ સેન્ડવિચ જેવી વાનગીઓ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. યુપીએ સરકારના કૌભાંડો અંગે જાગૃતતા લાવવા હોટલ ફેડરેશને આ પ્રકારનો નિર્ણય લીધો છે. ગુજરાતભરમાં 20,000 કરતા પણ વધારે હોટલ ફેડરેશનના સભ્યો છે. આ સ્થિતિમાં દરેક હોટલ 2G સમોસા અને કોલગેટ સેન્ડવિચ જેવી ડિશિસ પોતાની હોટલના મેનુમાં ઉમેરશે તો યુપીએ સરકારના કૌભાંડો પ્રત્યે લોકોમાં ખાસી જાગૃતિ લાવી શકાય તેમ છે. અદિતિ રેસ્ટોરન્ટ જે મુંબઈની અંદર એક રેસ્ટોરન્ટ છે એના મિસ્ટર શેટ્ટીએ જસ્ટ ફોર ધી ઇન્ફોર્મેશન ટુ પબ્લિકને માટે અવેરનેસ માટે એમણે જે બિલની અંદર જે મેન્શન કરેલું એનો વધારે પડતો હાઇપ કર્યો કોંગ્રેસવાળાએ. હવે જો સપોઝ આ ના કર્યો હોત, કોઈ જાતની ન્યૂઝ મીડિયામાં ના આવ્યું હોત તો કોઈને ખબર ના પડત. એટલે એ બાબતમાં ગુજરાત રાજ્યમાં બી ઘણા મેમ્બરો એવું કર્યું કે ભાઈ આપણે ડિશના નામ આપીએ તો અમે વાંધો જ નથી, અનડેમોક્રેટિક છે જ નહીં કોઈ. વળી સર્વિસ ટેક્સ મુદ્દે પણ કેન્દ્ર સરકાર અને નાણામંત્રી પી ચિદમ્બરમના વલણ સામે હોટલ માલિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારના નિયમ અનુસાર જો કોઈ હોટલના કોઈ એક ભાગમાં એટલે કે કમ્પ્યુટર રૂમમાં પણ એસી લાગેલું હશે તો તે હોટલ પણ સર્વિસ ટેક્સ ચૂકવવા પાત્રની કેટેગરીમાં આવી જશે. આ હોટલો પર પણ 5% સર્વિસ ટેક્સ લાગુ પડશે. કેન્દ્ર સરકારના આવા વલણને પરિણામે ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશનની તમામ હોટલ તેમના મેનુ કાર્ડમાં 2G સમોસા અને કોલગેટ સેન્ડવિચ જેવી ડિશિસ ઉમેરવાનું નક્કી કર્યું છે. હોટલો દ્વારા કેન્દ્ર સરકારનો કરવામાં આવી રહેલો આ વિરોધનો પ્રકાર ઘણો સર્જનાત્મક અને ચોટદાર છે. સરકારના બહેરા કાનોને સંભળાય તેવો આ કિમિયો સરકાર સુધી વાત પહોંચાડી શકે એમ છે કે પ્રજાને બધી જ ખબર છે. પ્રજા તમારા બધા જ કાળા કામ વિશે જાણે છે તેમજ જાગૃત છે. રોહિત ચાવડા, VTV, વડોદરા.